हेलो दोस्तों, धोरण 11 ना વિદ્યાર્થીઓ માટે ખાસ નવા સમાચાર એ છે કે આજે હવે આપણે પ્રકરણ નંબર 5 શરૂ કરી રહ્યા છીએ. સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ પહેલો લેક્ચર છે. તો સંકર સંખ્યા એટલે શું? એને અંગ્રેજીમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર. દ્વિઘાત સમીકરણ જેમાં બે ઘાત હોય એવું સમીકરણ. સમીકરણ એટલે ઇક્વેશન. દ્વિઘાત એટલે ક્વાડ્રેટિક ઇક્વેશન. એનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો પહેલા તો લઈએ સંકર સંખ્યા. બધાને એવું છે સંકર સંખ્યા એટલે શું હોય છે અને કેમ આવી હોય છે. ભાઈ, સંકર સંખ્યા એટલે શું? સૌથી પહેલા આ એન એટલે પ્રાકૃતિક સંખ્યા આવે, ઝેડ એટલે પૂર્ણાંક, પછી આવે ક્યુ આવે, પછી આઈ આવે ને પછી આર આવે. અહીંયા વાસ્તવિક સંખ્યાઓ પછી ફૂલ સ્ટોપ થઈ જતું હતું, પણ વૈજ્ઞાનિકોએ એની પછીની પણ એક સંખ્યા મેળવી છે, સી. એને કહેવાય અંગ્રેજીમાં કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબર એટલે કે કોમ્પ્લેક્સ એટલે જટિલ સંખ્યાઓ એવું થયું ને. હવે વૈજ્ઞાનિકો જે પ્રયોગો કરતા હોય ને, તો આ કોમ્પ્લેક્સ નંબર જો આ દેખાય છે, અપડાઉન અપડાઉન અપડાઉન, આ બધી બતાવેલું છે ને, કોમ્પ્લેક્સ નંબર એનાલિસિસ છે. અહીંયા આ રીતે વપરાય આવા ગ્રાફ બનતા હોય ને ત્યારે જોઈ લેજો કોમ્પ્લેક્સ નંબરનો ઉપયોગ અહીંયા થાય. જોઈ લીધું. હવે જોઈએ કે કોમ્પ્લેક્સ નંબર, કોમ્પ્લેક્સ નંબર ઇઝ ઓફ ધ ફોર્મ એ પ્લસ આઈ બી હોય. હવે આપણે કોમ્પ્લેક્સ નંબરને દર્શાવવા માટે એ પ્લસ આઈ ઇન્ટુ બી, આઈને કહેવાય આયોટા. કહેવાય શું? ફરી એકવાર, આયોટા. આ આઈ હોય ને તો જ કોમ્પ્લેક્સ નંબર લાગુ પડે. હવે એમાં એ છે એ છે રિયલ પાર્ટ, રિયલ એટલે કે વાસ્તવિક ભાગ, અને આઈ સાથે જે ગુણાયેલો હોય એને કહેવાય ઇમેજિનરી પાર્ટ એટલે કે કાલ્પનિક ભાગ, કલ્પનામાં રહેતો હોય ને. હવે આઈ ની વેલ્યુ થાય વર્ગમૂળમાં માઇનસ એક, તો આઈ નો વર્ગ બરાબર થાય માઇનસ એક. ઉદાહરણ છે 2 પ્લસ આઈ 3 અને 7 પ્લસ આઈ 9. આ કોમ્પ્લેક્સ નંબરના ઉદાહરણ છે. કોમ્પ્લેક્સ નંબર આર યુઝ ઇન મેની સાયન્ટિફિક ફિલ્ડ. હમણાં મેં બતાવ્યું હતું ને, વૈજ્ઞાનિકો જ્યારે રિસર્ચ કરતા હોય ત્યારે વપરાય, ઘણી બધી ફિલ્ડોમાં વપરાય છે. એની ચર્ચા અત્યારે નથી કરવી, બાકી ટોપિક આપણો ચેન્જ થઈ જશે ને ત્યાં જતા રહીશું. ટુ કોમ્પ્લેક્સ નંબર આર ઇક્વલ એટલે કે સરખા ક્યારે થાય? કે જ્યારે બંનેના રિયલ ભાગ એટલે કે આઈ વગરના ભાગો સરખા હોય અને ઇમેજનરી ભાગ એટલે આઈ વાળા ભાગો સરખા થાય, તેને કહેવાય બે કોમ્પ્લેક્સ નંબર સરખા છે. જેમ કે પેલો એક અહીંયા કોમ્પ્લેક્સ નંબર લીધો આ ઝેડ વન અને બીજો લીધો ઝેડ ટુ, બંને જો સરખા હોય એટલે કે પેલા આઈ વગરના એટલે કે રિયલ ભાગ સરખાવી દો અને આઈ વાળા ભાગ એટલે ઇમેજનરી ભાગને સરખાવી દો, બી બરાબર ડી. તો મેં હમણાં કીધું એમ, આઈ ને આપણે દર્શાવવા માટે વર્ગમૂળમાં માઇનસ એક, એનો વર્ગ કરો, આઈ નો વર્ગ બરાબર માઇનસ એક થાય. હવે એક્સ સ્ક્વેર પ્લસ વન બરાબર ઝીરો આપ્યું હોય ને, તો એક્સ સ્ક્વેર બરાબર માઇનસ વન, તો એક્સ બરાબર આઈ લખી શકાય. આનો ઉકેલ આઈ આવે આવી સંખ્યાઓ જેનો વાસ્તવિક ઉકેલ ન હોય તેના. હવે એ અને બી છે ને, એ સંખ્યા તો વાસ્તવિક છે એટલે કે બિલોંગ્સ ટુ આર માંથી લેવાની છે. આ ઉદાહરણ છે 2 પ્લસ આઈ 3 માઇનસ 1 પ્લસ આઈ રૂટ 3 ને 4 પ્લસ આઈ કૌંસમાં માઇનસ 1 ના છેદમાં 11. સંકર સંખ્યાઓ છે. મેં કીધું ને આ ભાગને રિયલ ભાગ કહેવાય, અને આ બી છે ને એને કહેવાય કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી ભાગ. એને શોર્ટકટમાં દર્શાવવું હોય ને તો રિયલ ઝેડ લખાય, એનો મતલબ રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે કે 2, અને ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એટલે કે 5 એટલે કે. જો બે સંકર સંખ્યાઓ સમાન હોય, મેં કીધું ને રિયલ ભાગ સરખાવી દીધો એટલે એ બરાબર સી, અને કાલ્પનિક ભાગ સરખાવી દીધો એટલે બી બરાબર ડી. ઉદાહરણ એક લઈએ કે વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય એટલે કે એક્સ અને વાય છે ને એ આરમાં આવેલા છે, તો ફોર એક્સ
प्लस आई काउंस में थ्री एक्स माइनस वाई ने थ्री प्लस आई काउंस में माइनस सिक्स आपेलू छे। तो आ मारे एक्स अने वाई नी किंमत मेरवानी छे, एक्स बराबर शू अने वाई बराबर शू। तो सौथी पहला इक्वल नु चिन्ह छे एटले एना जे वास्तविक भागो छे ने एने सरखावी दियो, तो रियल पार्ट ने सरखावता तो 4x इज इक्वल टू 3। હવે ચારને છેદમાં લઈ જાવ તનના, એટલે કે તનના છેદમાં ચાર આવ્યું। હવે ઇમેજનરી ભાગને સરખાવી દો એટલે કે આઈ વાળા ભાગોને સરખાવો એટલે કે 3x માઇનસ વાય બરાબર માઇનસ સિક્સ। હવે એક્સની જગ્યાએ કિંમત મૂકો, માઇનસ વાય રહેશે, વાય છે ને એને જમણી બાજુ લઈ જાઓ અને છ ને લઈ આવો તમે ડાબી બાજુ, છ ચોક ચોવીસ, ચોવીસ વત્તા નવ એટલે કે તેત્રીસ ના છેદમાં ચાર। તો આપણો એક્સ અને વાય ની કિંમત બીજી વસ્તુ કે બે સંકર સંખ્યાઓ નો સરવાળો, આ ઝેડ વન બરાબર એ પ્લસ આઈબી છે અને ઝેડ ટુ બરાબર સી પ્લસ આઈડી, બે સંકર સંખ્યાઓ લીધી। હવે હું બંનેનો સરવાળો કરીશ, તો ઝેડ વન પ્લસ ઝેડ ટુ કરવું હોય તો પેલા એનો જે આ રિયલ ભાગ છે ને એનો સરવાળો કરી નાખો એટલે એ પ્લસ સી થયું। હવે ઇમેજનરી ભાગનો સરવાળો બી પ્લસ ડી અહીંયા આઈ આવશે, તો પણ આ પણ કેવી આવી, સંકર સંખ્યા જ આવી। જોઈએ ટુ પ્લસ આઈ થ્રી પ્લસ કાઉન્સમાં માઇનસ સિક્સ પ્લસ આઈ ફાઈવ હોય તો ટુ માઇનસ સિક્સ પ્લસ આઈ કાઉન્સમાં થ્રી પ્લસ ફાઈવ તો અહીંયા માઇનસ ફોર પ્લસ આઈ એઇટ, એવું કોમ્પ્લેક્સ નંબર। હવે સંવૃત્તતા એટલે કે બે સંકર સંખ્યાઓનો સરવાળો સંકર સંખ્યા થશે, જોઈએ ઝેડ વન પ્લસ ઝેડ ટુ કર્યું એ પણ સંકર સંખ્યા જ મળી। ક્રમનો નિયમ જોઈએ તો ઝેડ વન પ્લસ ઝેડ ટુ નો જવાબ અને ઝેડ ટુ પહેલા લખો ને પછી ઝેડ વન લખો એનો જવાબ સરખો આવે આ ક્રમનો નિયમ। જૂથનો નિયમ માટે ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી ત્રણ સંકર સંખ્યા હોય તો પહેલા ઝેડ વન અને ઝેડ ટુ નું ગ્રુપ બનાવો અને એમાં ઝેડ થ્રી ઉમેરો, અથવા ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી નું ગ્રુપ બનાવી દો અને એમાં ઝેડ વન ઉમેરો, તો જવાબ તો સરખો છે। હવે સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, હા જીરો પ્લસ આઈ જીરો નો મતલબ થાય આ જીરો છે, જેની પ્રત્યેક સંકલ સંખ્યા માટે ઝેડ પ્લસ જીરો કરો ને તો જવાબ ઝેડ આવે, એટલા માટે સંકર સંખ્યા જીરો ને સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા જીરો સંકર સંખ્યા। સરવાળા માટેનું વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ એટલે કે ઝેડ પ્લસ એ પ્લસ આઈ બી લઈ ગયો અને માઇનસ ઝેડ એટલે કે આને ગુણી નાખો માઇનસ વડે એટલે માઇનસ એ માઇનસ આઈ બી, બંનેનો જો તમે સરવાળો કરો ને ઝેડ પ્લસ માઇનસ ઝેડ તો ઝીરો આવ્યો, તો આ માઇનસ ઝેડને ઝેડનો વિરોધી ઘટક કહેવાય, ઇન્વર્સ એડિટિવ, વિરોધી સંખ્યા નથી કહેતા, ત્રણ ની વિરોધી સંખ્યા તો માઇનસ થાય, એમ ઝેડ નો વિરોધી તો માઇનસ ઝેડ થાય। બે સંકર સંખ્યાઓનો તફાવત એટલે કે બાદબાકી, આ ઝેડ વન માઇનસ ઝેડ ટુ લઈ, આ ઝેડ વન પ્લસ માઇનસ ઝેડ ટુ કર્યું, જોઈએ કે સિક્સ પ્લસ થ્રી આઈ માઇનસ ટુ માઇનસ આઈ, તો સિક્સ પ્લસ થ્રી આઈ માઇનસ ને અંદર લઈ જાઓ એટલે કે માઇનસ ટુ અને માઇનસ માઇનસ પ્લસ આઈ, હવે સિક્સ માઇનસ ટુ પ્લસ થ્રી આઈ પ્લસ આઈ, છ માંથી બે જાય એટલે ચાર અને થ્રી આઈ પ્લસ આઈ એટલે ફોર આઈ, હવે ટુ માઇનસ આઈ હોય અને માઇનસ કાઉન્સમાં સિક્સ પ્લસ થ્રી આઈ હોય તો હવે ટુ માઇનસ આઈ, હવે અહીંયા માઇનસને અંદર ગુણો એટલે છ છે એ માઇનસ સિક્સ થાય અને માઇનસ થ્રી આઈ, તો ટુ માઇનસ સિક્સ એટલે માઇનસ ફોર અને માઇનસ થ્રી આઈ માઇનસ આઈ એટલે માઇનસ ફોર આઈ, આ બાદ બાકી કરી। ઝેડ વન અને ઝેડ ટુ બંનેનો ગુણાકાર કરવાનો છે, ઝેડ વન અને ઝેડ ટુ નો ગુણાકાર શું થાય,
तो जेड वन बराबर ए प्लस आई इंटू बी लई लो, जेड टू बराबर सी प्लस आई इंटू डी, बने गुणाकार करने एट्ले कि जेड वन लखी नाखो और जेड टू लखो। हवे गुणाकार करो, ए नो सी साथ गुणाकार अने ए नो डी साथ एट्ले कि आई इंटू डी, आई बी नो सी साथ गुणाकार एट आई इंटू बी इंटू सी, अने आई बी नो आई डी साथ गुणाकार एट आई स्क्वेर बी डी। तो ए सी हवे आई स्क्वेर छे ने एनु थशे माइनस वन एट्ले कि माइनस बी डी, आ बने माथी आई सामान्य काढ़ी लियो एट्ले कि ए डी प्लस बी सी आवी गयो। तो थ्री प्लस आई फाइव होय इंटू टू प्लस आई सिक्स होय तो कई रीते थशे कि थ्री इंटू टू अने इमेजनरी संख्यानो गुणाकार बने नी बात बाकी वत्ता आई तन्नो छ साथे गुणाकार अने पांचनो बे साथे गुणाकार। હવે સંવૃત્તતા એટલે કે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર સંકર સંખ્યા થશે, તો ઝેડ વન અને ઝેડ ટુ કોઈ પણ સંકર સંખ્યાઓ હોય તો ઝેડ વન અને ઝેડ ટુ, ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ પણ બેનો ગુણાકાર પણ સંકર સંખ્યા થાય। ક્રમનો નિયમ, હવે ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ કરો કે ઝેડ ટુ ઇન્ટુ ઝેડ વન કરો, બંને સરખું થાય અને કહેવાય ક્રમનો નિયમ। હવે જૂથનો નિયમ માટે ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી હોય ત્રણ, પહેલા તમે આ ઝેડ વન અને ઝેડ ટુ નો ગુણાકાર કરો અને એનો ઝેડ થ્રી સાથે ગુણાકાર કરો, અથવા તો ઝેડ ટુ અને ઝેડ થ્રી નો ગુણાકાર કરી અને તેનો ઝેડ વન સાથે ગુણાકાર કરો, જવાબ બનેના સરખા। ગુણાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ કોઈ મને વાત કરે તો એક સંખ્યા લઈ લઈએ કે વન બરાબર વન પ્લસ આઈ ઝીરો લખાય, આઈ ઇન્ટુ ઝીરો ઝીરો થાય, જેનો સંકેત વન છે એટલે કે અસ્તિત્વ ધરાવે છે। તેથી પ્રત્યેક સંખ્યા માટે કઈ સંકર સંખ્યા ઝેડ માટે ઝેડનો જો તમે એક સાથે ગુણાકાર કરો તો ઝેડ જ આવે, એટલા માટે સંકર સંખ્યા એકને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહેવાય। એક સંકર સંખ્યા છે, હા, કારણ કે એક વત્તા ઝીરો આઈ। હવે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટક એટલે કે ઉલટું એનું અસ્તિત્વ છે, પેલા તો ઝેડ બરાબર એ પ્લસ આઈ બી લઈ ગયો, એમાં એ નથી ઝીરો અને બી પણ નથી ઝીરો। હવે આવું કેમ આવે? તો પેલા તો આપણે વન અપન ઝેડ લઈ લઈએ એટલે કે એકના છેદમાં એ પ્લસ આઈ બી થયું। હવે આપણે છે ને અને ઉપર નીચે એ માઇનસ આઈ બી વડે ગુણાકાર કરીએ, તો આ બેનો ગુણાકાર એટલે કે એ સ્ક્વેર માઇનસ આઈ ઇન્ટુ બી નો સ્ક્વેર, તો એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર ઇન્ટુ બી સ્ક્વેર। તો હવે જોઈએ આઈ સ્ક્વેર એટલે માઇનસ વન, માઇનસ માઇનસ પ્લસ એટલે કે અહીંયા આવશે એ માઇનસ આઈ બી ના છેદમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવી ગયું। જુઓ તો વન અપન ઝેડ ને ઝેડ ઇન્વર્સ વડે પણ દર્શાવાય, પણ જ્યારે તમે ઝેડ અને વન અને અપન ઝેડ નો ગુણાકાર કરો ને તો જવાબ એક જ આવે। તો આ જે સંખ્યા બની ને ઝેડ નો ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક કહેવાય, એટલે કે ઝેડ ઇન્ટુ વન અપન ઝેડ બરાબર વન આવ્યું એટલા માટે આ વ્યસ્ત ઘટક થયો। જ્યારે વ્યસ્ત ઘટક પૂછે એટલે વન બાય ઝેડ લખી। વિભાજન ભાગવાનું છે, કોઈ પણ ત્રણ સંકર સંખ્યા ઝેડ વન ઝેડ ટુ ને ઝેડ થ્રી આપેલી છે, હવે ઝેડ વન કાઉન્સમાં ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી છે, તો વિભાજન કરવું હોય તો ઝેડ વન નો ઝેડ ટુ સાથેનો ગુણાકાર અને ઝેડ વન નો ઝેડ થ્રી સાથેનો ગુણાકાર કરો અને બંનેનો સરવાળો કરો। હવે આપણે ઝેડ વન પ્લસ ઝેડ ટુ રાખીએ અને ઇન્ટુ ઝેડ થ્રી કરીએ, આનો મતલબ એમ કે ઝેડ થ્રી ને ઝેડ વન સાથે ગુણી દઈએ અને ઝેડ ટુ ને ઝેડ થ્રી સાથે ગુણી દઈએ, બંનેનો સરવાળો કરી દઈએ। આ થયો વિભાજનનો નિયમ। બે સંકર સંખ્યાનો ભાંગાકાર કરવો છે, હવે ઝેડ ટુ શૂન્યતર એટલે કે ઝેડ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, શૂન્ય હોવું જોઈએ નહીં, તેવી બે સંકર સંખ્યાઓ ઝેડ વન અને ઝેડ ટુ છે તેમનો ભાંગાકાર કરવો હોય એટલે કે ઝેડ વન ના છેદમાં ઝેડ ટુ લખો, તો ઝેડ વન ઇન્ટુ એકના છેદમાં ઝેડ ટુ
तो एक ना छेद में जेड टू એટલે કે એક ના છેદ માં 2 માઈનસ આઈ ઉપર નીચે 2 પ્લસ આઈ વડે ગુણી નાખો એટલે કે 2 પ્લસ આઈ હવે અહીંયા 2 નો સ્ક્વેર માઈનસ આઈ નો સ્ક્વેર તો 2 પ્લસ આઈ ના છેદ 2 નો સ્ક્વેર એટલે 4 માઈનસ આઈ નો સ્ક્વેર એટલે માઈનસ 1 તો 2 પ્લસ આઈ ના છેદ માં 5 तो अबे z1 ना छेद में z2 होए तो z1 એટલે તો 6 + 3 આઈ થઈ ગયું હવે वन अपन z2 એટલે કે 2/5 + i/5 થઈ ગયું કરી નાખીએ બંનેનો ગુણાકાર 6 * 2/5 એટલે કે 12/5 6 * i/5 એટલે કે 6/5 * i અહીંયા 3 ઇન્ટુ 6 બાય 5 ઇન્ટુ i અને 3i ઇન્ટુ i બાય 5 એટલે કે 3/5 i સ્ક્વેર એટલે કે i સ્ક્વેર એટલે માઇનસ 1 એટલે કે 12/5 માઇનસ 3/5 અહીંથી i સામાન્ય કાઢો એટલે કે 6/5 પ્લસ 6/5 હવે સાદરૂપ તમે આપી દેજો હવે i ના ઘાત એટલે કે એના ઘાત માં જોઈએ કે i એટલે તો મને ખબર છે કે માઇનસ વર્ગમૂળ માં માઇનસ 1 i નો વર્ગ એટલે કે વર્ગમૂળ માં માઇનસ 1 એટલે કે બંને નો ગુણાકાર માઇનસ 1 આવ્યો તો i નો ક્યુબ એટલે કે i સ્ક્વેર ઇન્ટુ i પણ i સ્ક્વેર એટલે તો માઇનસ 1 છે માઇનસ 1 ઇન્ટુ i એટલે માઇનસ i i ની 4 પાવર એટલે કે i સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર i સ્ક્વેર ની જગ્યાએ માઇનસ 1 માઇનસ 1 લખો બંનેનો ગુણાકાર 1 થઈ ગયો તેવી જ રીતે i 5 ને લખવું હોય તો i ની 4 પાવર ઇન્ટુ i i ની 4 પાવર એટલે 1 છે 1 ઇન્ટુ i એટલે 5 i ની 6 પાવર એટલે કે i ની 4 પાવર ઇન્ટુ i નો સ્ક્વેર i ની 4 પાવર એટલે 1 ઇન્ટુ i સ્ક્વેર એટલે કે જવાબ આવી ગયો તેવી જ રીતે i ની માઇનસ 1 પાવર હોય એને લખાય 1 ના છેદમાં i હવે શું કરવાનું છે કે ઉપર નીચે i i વડે ગુણાકાર કરો એટલે i ના છેદમાં i સ્ક્વેર એટલે માઇનસ 1 એટલે કે માઇનસ i તેવી જ રીતે i ની માઇનસ 2 પાવર હોય તો લખી શકાય 1 ના છેદમાં i સ્ક્વેર પણ i સ્ક્વેર એટલે તો માઇનસ 1 છે એટલે જવાબ આવ્યો માઇનસ 1 i ની માઇનસ 3 પાવર હોય તો 1 ના છેદમાં i ની 3 પાવર એટલે કે 1 ના છેદ હવે શું કરી કે ઉપર નીચે i i વડે ગુણી દઈએ એ જ સારું પડશે તો અહીંયા પણ i ને અહીંયા પણ i એટલે કે i ના છેદમાં i ની 4 પાવર આ તો 1 થઈ ગયો જવાબ આવ્યો i i ની માઇનસ 4 પાવર એટલે કે 1 ના છેદમાં i ની 4 પાવર એટલે કે આનો જવાબ છે 1 1/1 એટલે 1 i રેસ ટુ 4k એટલે કે i ની 4 પાવર આખા ની k પાવર i ની 4 પાવર એટલે 1 અને 1 ની k પાવર એટલે કે 1 i રેસ ટુ 4k + 1 ભાઈ ખૂબ જ અગત્યનું છો આ વારંવાર આનો ઉપયોગ આવશે આવા દાખલા પણ JEE મેઇન માં પણ પૂછાઈ શકે આને લખાય i ની 4k પાવર ઇન્ટુ i આધાર સરખો તો ઘાતનો સરવાળો હોય ને એનો ઉપયોગ કરે આ તો 1 થઈ ગયું 1 ઇન્ટુ i એટલે કે i i રેસ ટુ 4k + 2 એટલે કે i ની 4k પાવર ઇન્ટુ i નો સ્ક્વેર આ 1 i નો સ્ક્વેર એટલે કે માઇનસ 1 જવાબ આવ્યો માઇનસ 1 તેવી જ રીતે i રેસ ટુ 4k + 3 એટલે કે i ની 4k પાવર ઇન્ટુ i નો ક્યુબ તો 1 થઈ ગયું i નો ક્યુબ એટલે માઇનસ i જવાબ આવ્યો માઇનસ i તો વિદ્યાર્થી મિત્રો આ આપણો કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાનો પ્રથમ લેક્ચર હતો તો આવા વધુ ને વધુ લેક્ચર પછીનો લેક્ચર જોવા માટે તમે YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને હિટ કરો નહીં આજ જ
11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓ સુધી વધુ ને વધુ પહોંચાડો. ફરીથી મુલાકાત લઈએ. ધન્યવાદ.